મારુતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન શા માટે બધાથી અલગ છે? સ્ટુડન્ટ જ્યારથી એડમિશન છે લે છે ત્યારથી લઈને 15 દિવસ સુધી એમનું કામ જોવામાં આવે છે કન્ટિન્યુઅસ. આ 15 દિવસમાં કમ્પ્લીટ થયા બાદ તેમના પેરેન્ટ્સને એમના પરફોર્મન્સનો ફાઇનલ રિપોર્ટ આપવામાં આવે છે કે એક્ઝેક્ટલી એમનો બાળક અહીં શીખવા માટે આવે છે તેનું પરફોર્મન્સ કયા લેવલનું છે, આગળ કન્ટિન્યુ કરી શકે એમ છે કે નથી કરી શકે એમ. તેથી શું થશે કે મેઇન સ્ટુડન્ટનો જે ટાઈમિંગ છે એ બચી જશે. જો કન્ટિન્યુ કરી શકે એમ હશે તો આપણે એને કન્ટિન્યુ કરાવીએ છીએ, જો કન્ટિન્યુ નથી થઈ શકે એમ તો આપણે ત્યાંથી જ એમને સ્ટોપ કરાવી દઈએ છીએ. પ્લસ આની સાથે જ્યારે સ્ટુડન્ટનો કોર્સ કમ્પ્લીટ થાય છે ત્યારબાદ ઇન્ટર્નશીપમાં મોકલવામાં આવે છે, ત્યારે પણ કોર્સ કમ્પ્લીટ થયા બાદ સ્ટુડન્ટના પેરેન્ટ્સ સાથે મીટિંગ કરવામાં આવે છે. કોર્સ કમ્પ્લીટ થયા પછી સ્ટુડન્ટનું વર્ક કયા લેવલ પર છે, જ્યારે ઇન્ટર્નશીપમાં મોકલી છે તો એક્ઝેક્ટલી કેટલા વર્કની રિક્વાયરમેન્ટ છે, ઇન્ટર્નશીપનો ટાઈમ પીરિયડ છે તો એમાં કેટલો ટાઈમ લાગી શકશે, કેટલા ટાઈમમાં સ્ટુડન્ટ તૈયાર થઈને માર્કેટમાં લાગી શકશે, આ બધા અકોર્ડિંગ પેરેન્ટ્સ સાથે ડિસ્કસ કરવામાં આવે છે. ત્યારબાદ જ સ્ટુડન્ટને આગળ ઇન્ટર્નશીપમાં કન્ટિન્યુ કરાવવામાં આવે છે.